વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજા આવે ને ચાલો તો આપણે ભણવાનું શરૂ કરીએ ને હમ ગુજરાતી ધોરણ 4 એટલે કે કુહ વિષયની અંદર પાઠ નંબર 2 આપણે ભણીએ છીએ યાદ છે ને અને એમાં આપણે શું ભણી રહ્યા છીએ સ્વાધ્યાય બરાબર ને તો સ્વાધ્યાયમાં આજ આપણે પ્રશ્ન નંબર 16 થી આગળ ભણીશું જવાબ આપ્યો છે કલ્પના કરો પંક્તિ લખો બરાબર જુઓ અહીં આપ્યું છે ઉદાહરણ ભારની અસર પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભપ એવું કેમ હવા પરણે કહ્યું છે તો અહીં છે પહેલો પ્રશ્ન રમવાની અસર વિદ્યાર્થી મિત્રો તમારે તમારી રીતે કલ્પના કરવાની છે તમને ખાલી વિચાર આપું તો તમારે આવા બીજા જાતે બનાવવાના જો પેલા આપ્યું છે રમવાની અસર તો હું વાક્ય બનાવું છું રમતા રમતા ભણવાનું ભૂલી જવાય એવું કેમ રમતા રમતા ભણવાનું ભૂલી જવાય એવું કેમ તો તમે કોઈ બીજું વાક્ય બનાવો ને અને એ વાક્ય નોટબુકની અંદર લખવાનું અહીં પુસ્તકમાં લખવાનું જુઓ બીજું છે છોલવાની અસર તો વાક્ય બનાવું છું છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના

आ झाड़ झुरे नहीं केम एउ केम खरे पादड़ा त्यारे आ झाड़ झुरे नहीं केम एउ केम और के लखे पण बीजो वाक्य प बनाई सकाय खरे पादड़ा त्यारे पक्षी ने थाई दुख एउ केम पक्षी झाड़ पर रहे रे तो पादड़ा खरे ત્યારે એને પણ દુઃખ થાય ને આવું વાક્ય અલગ આપણે બનાવી શકાય પછી જુઓ ધુમાડાની અસર ધુમાડાની અસર હું વાક્ય બોલું છું ધુમાડાના કારણે આંખોમાં આવે પાણી એવું કેમ ધુમાડાના કારણે આંખોમાં આવે પાણી એવું કેમ બીજું આપણે પણ લખી શકીએ પાખ વગર ધુમાડો જાય ઊંચે એવું કેમ ધુમાડો ઉપર જાય ને તો આવું આપણે કલ્પના કરવાની આવું કેમ બનતું છે મને કયો ચાલો ત્યાર પછી પાછું વાક્ય છે ઊંચે ચડવાની અસર વાક્ય લખીએ ઊંચે ચડવાથી નીચે ન સૌ દેખાય છે ના ના એવું કેમ ઊંચે ચડવાથી નીચે ન સૌ દેખાય છે કેમ ના ના એવું કેમ બીજું શું બનાવી શકીએ આપણે ઊંચે ચડવાથી બીજું થાય બોલો હમ આ વાક્ય હું તમને કહેવાનું નથી તમારે જાતે બનાવવાનું છે બાર દોસ્તો મજા આવી ને આવી કલ્પના આપણે કરવાની હવે આપણે સત્તર નંબર પર છીએ સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરજર જો પહેલું વાક્ય પૂછે પપ્પા લાંબો ચોટલો રાખે છે તમારા પપ્પા રાખે છે જોટલો આ વાક્ય તો ખોટું છે લખીએ આપણે મર્જર અને શું લખીશું સાચું વાક્ય શું બને મમ્મી લાંબો જોટલો રાખે છે પછી બીજું પાણીના ભારથી વાદળ પડી જાય છે વાદળ પડી જાય તમારા ઘર પર કે વાદળ પડ્યું તમે જોયું નથી એ પડ્યું તો વાક્ય ખોટું છે એટલે આપણે લખીએ મર્જર અને શું લખશું સાચું વાક્ય પાણીના ભારથી વાદળ પડી જતા નથી પાણીના ભારથી વાદળ પડી જતા નથી પછી ત્રીજું જુઓ રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે તમે આવા લીટા જોયા છે ક્યારે જોયા છે જો આકાશમાં આવું પણ તમારે જોતા રહેવાનું તો આ વાક્ય સાચું છે એટલે આપણે એમને કહીશું ઝરમર ક્યારેક ક્યારેક વિમાન પણ આકાશની અંદર ઉડતું હોય તો એની પાછળ પણ સફેદ લીસોટો જોવા મળે નંબર ચાર ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે ખેતરમાંથી પર્વત જોઈએ તે રૂમાલ જેવો લાગે છે આવું એવું તો વાક્યમાં રૂમાલ તો નાનો હોય વાક્ય ખોટું છે શું લખીશું

શરદી કપ થાય છે વાદળો શરદી કપ થાય એ વાયુ તો વાક્યમાં નથી આવ્યું ઓય ખોટું છે એટલે આપણે લખીશું મર્જર સાચું વાક્ય શું બને ઉનાળામાં વાદળોને શરદી કપ થાય નહીં ઉનાળામાં વાદળોને શરદી કપ થાય નહીં બાલ મિત્રો આ વાક્ય બરાબર

તાલ અને બમાએ પૂછે ઝાડ અને પંખી વચ્ચે બોલા આકાશની પાટી પર લીટા પાણી ભરેલા વાદળા મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે પપ્પાને માથે ચાંદો પેન્સિલની ધાર કાઢવી તો ચાલો ભપ તો ભપ એટલે શું થશે તો કે પાણી ભરેલા વાદળા બરાબર ને આ ભપ તો પાણી ભરેલા વાદળા એટલે આમાં આપણે લખીશું ત્રણ પછી એ પૂછે રડવું તો કોણ રડે છે પેન્સિલ એવું એવું થયું ને પેન્સિલ રડે નહીં બરાબર ને એ કેટલા મેં પૂછે છઠ્ઠું એટલે આમાં લખીએ આપણે છ પછી છે કીટા તો જો બમા પેલું વાકે પૂછે ઝાડ અને પંખી વચ્ચે અબોલા તો આમાં લખીશું આપણે એકડે એક તમારે સાચો ક્રમ લખવાનો છે હો તમારે અહીં જે જોડાયા છે વાક્યો બીજામાં છ ત્રીજામાં એક ચોથું વાક્ય જુઓ ધુમાડો ધુમાડા માટે શું આકાશની પાટી પર લીટા બે નંબર પર તો એ લખી દઈએ આપણે બે આકાશ ની પાટી પર લીટા ત્યાર પછી જિજ્ઞાસા તો જિજ્ઞાશા ક્યારે થાય પ્રશ્નો થાય ત્યારે અને ઘણા ઘણા પ્રશ્નો થાય છે તો અહીં આવશે નંબર ચાર જિજ્ઞાસા અને બાકી રહી ગયું એક તાલ તો પપ્પાને માથે ચાંદો નંબર પાંચ પપ્પાને માટે ચાંદો તો આ રીતે બાલ મિત્રો તમારે સાચો ક્રમ લખવાનો છે સમજાય રહ્યું ને ચાલો અત્યારે ફટાફટ લખી હમ અને પાછા યાદ પણ રાખજો હો જો આપણે હવે નવા પ્રશ્ન પર જઈએ આવું થાય તો કોણ શું બોલે તો કેવું લાગે સાથે મળીને વિચારો અને વાક્ય પૂર્ણ કરો જો શિયાળામાં ટુવાલ ને તડકે સુકવીએ તો ટુવાલ કહે આ છોકરો રોજ કેમ નાતો નથી આપણે માણસો બોલીએ છીએ તો નિર્જીવ વસ્તુઓ છે આપણે કલ્પના કરીએ કે કઈક તો બોલતી હશે ને હમ જુઓ અત્યારે તમે અહીં ભણો છો તો તમારો મોબાઈલ એમ બોલતો હશે કે આ બાળકને ભણવામાં કેટલી મજા પડે છે બોલતો હશે ને તો ચાલો આપણે અહીં કહ્યું કહ્યું છે ટાયરમાં પંચર પડે તો સાયકલ શું બોલતી હોય છે આ છોકરો તો કેવો છે કાંટામાં મને ચલાવે છે આ છોકરો તો કેવો છે કાંટામાં મને ચલાવે છે પંચર પડે એટલે બોલે ને બરફ તો તડકામાં મૂકો તો બરોબ શું બોલે મને ક્યાં ઠંડી લાગે છે આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો શું કહે તમને કલ્પના કરો આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો એમ બોલે ને કેમ તને મારી પાસે નથી ગમતું એવું બોલે ને તો એમ પણ બોલે જા જા બાળક પાસે તને એને ખાવી છે આવું પણ બોલે ને આંબો કેરી આપે ને બાળકને પડે તો તો તમારે પણ નવું નવું વાત કેવું વિચારવાનું જુઓ ચોથું આપણે લઈએ ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ શું બોલે બસો તમને જ્યારે પહેલી વાર વરસાદ પડે ગરમી પછી ત્યારે માટી સુગંધ આવે ને હમ તો ધૂળ પણ વરસાદ ટીપા પડે ધૂળ શું કહે હાશ કેટલી ગરમી લાગતી હતી હવે મને ઠંડક થઈ આવું બોલે ને આશ કેટલી ગરમી લાગતી હતી હવે મને ઠંડક થઈ બીજું શું બોલે ધૂળ કહો બીજું થોડું એમ પણ બોલે ને મારી પર ટીપા પડ્યા એટલે હવે હું ઉડી નહીં શકું બરાબર ને થોડું પર પાણી પડે તો ધૂળ ભારે થઈ જાય એટલે ઉડે નહીં નહીં તો ઉનાળામાં ધૂળ ઉડતી હોય તો આવું બીજું કંઈક વાક્ય તમે બનાવો ને ચાલો ને ચો દોસ્તો પાંચમું આપણે જોઈએ ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો શું બોલે આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાઢ્યો કે તો ઉનાળામાં કેટલી ગરમી પડતી હોય અને એમાં પાછા રોટલાને આપણે શેકીએ તો શું બોલે આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાઢ્યો હોય કે લખીએ આપણે એ સિવાય પણ બીજું શું બોલે રોટલો હું ગરમી ખાઈને પણ આ બાળકનું પેટ ભરીશ એમ બોલે ને હું ગરમી ખાઈને ને પણ આ બાળકનું પેટ ભરીશોટલો ખાઈ ને હમ ચાલો જુઓ હવે છે શબ્દ શોધો વાક્ય બનાવો શબ્દના શબ્દોના અર્થ જાણવા લગભગ સરખા જુઓ અહીં આપણે કહ્યું છે નવ દસ ચૌદ અને બીજા અક્ષરથી બનતો શબ્દ તો જુઓ આપણે પેલા લઈએ આ નવ પછી આ દસ પછી ચૌદ પછી બે બીજા એટલે બે બીજા શબ્દ તો કલ ર એવું આવે છે અને વ બની જશે ને કલરવ શું બનશે કલરવ એટલે તમારે અહીં લખી દેવાનું કલરવ ગયું ચાલ એવું ચાલો પછી બરાબર ને લખી કાઢો ચાલો ચણ પછી આપણને કહ્યું છે નવ દસ અને સત્તર અક્ષર થી બનતો શબ્દ આ નવ પછી આ દસ અને સત્તર શું બનશે કલગી 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 એટલે કે ને હવે આપ્યું છે આપણને ત્યાં જુઓ અગિયાર ચૌદ સાત અને આઠ અગિયાર ચૌદ સાત આઠ પોર

આવું લખો ત્યાર પછી તેર અને પંદર તેર અને પંદર ચણ ચણ ચણે છે આવું વાક્ય લખી શકાય ત્યાર પછી કહેવામાં આવ્યું છે નવ દસ અને સત્તર નવ દસ અને સત્તર શું બની ગયું કલગી શું લખીએ મોરના માથે કલગી હોય છે મોરની માથે કલગી હોય છે મોરની માથે કલગી હોય છે અથવા તો મોરની માથે સુંદર કલગી હોય છે આ ઉપર લખી શકીએ નંબર ચાર અગિયાર ચૌદ સાત અને આઠ અગિયાર ચૌદ સાત આઠ શું છે પોરસાય તેના પરથી વાક્ય તો બનાવીએ શું બનાવીએ પાયલે રોકેટ બનાવ્યું અને એના પપ્પા પોરસાયા પોરસાવ એટલે ખુશ થવું હં હેતલને ચિત્ર આવડી દયું એટલે એના મમ્મી પોરસાયા

ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા રાજી નિરેડ શું બન્યું રાજી રેડ વાક્ય બનાવીએ પાયલ ને ચોકલેટ મળતા તે રાજની રેડ થઈ ગઈ પાયલ ને ચોકલેટ મળતા તે રાજની રેડ થઈ ગઈ બીજું વાક્ય આપણે બનાવી શકીએ પક્ષીને ચણનાતા પક્ષીઓ રાજીના રેડ થાય પક્ષીઓ ખુશ થાય જાણ મળે તો હમ્મ તો આવું વાતચીત પણ આપણે બનાવી શકીએ તો બાલ મિત્રો આજે આપણે ચાર પ્રશ્નોનો અભ્યાસ કર્યો નવા પ્રશ્નોના અભ્યાસ માટે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ